નમસ્કાર, ન્યૂઝ એટ થ્રી માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના ડોક્ટર હરેશ ઝાલાની મુશ્કેલી વધવાની છે. સિન્ડિકેટની બેઠકમાં ઝાલા મામલે લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરેશ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે. પોલીસ ફરિયાદ બાદ વોઇસ રેકોર્ડિંગનું એફએસએલ પણ કરવામાં આવશે અને આ ઉપરાંત નિવૃત્ત જજની કમિટીની રચના કરવામાં આવશે. પ્રોફેસર હરેશ સસ્પેન્ડ યથાવત રાખવામાં આવશે અને મહત્વનું છે કે સમાજશાસ્ત્રના એચઓડી ડોક્ટર હરેશ ઝાલાનો પીએચડીની વિદ્યાર્થીની સાથે બેભસ વાતો કરતો ઓડિયો વાયરલ થયો હતો. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણીનો કેસ છે. પ્રોફેસર વિરુદ્ધ આ કેસ આજરોજ અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની મિટિંગ યોજાયેલી અને એમાં મહત્વના નિર્ણયોમાં વિશેષતઃ થોડા દિવસ પહેલા ઓડિયો વાયરલ થયો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસર ઝાલાનો, જે સંદર્ભે મેં આજે સર્વાનુમતે એવો નિર્ણિત કર્યું છે અને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં એ ઓડિયો ક્લિપનું એફએસએલ કરાવવું, એક નિવૃત્ત જજની સમિતિ તૈયાર એટલે નક્કી કરવી અને પોલીસ કેસ નોંધાવી અને આ કેસની આખી તપાસ કરાવવી. એફએસએલમાં એમની હાજરી થશે પછી જ અને એ સંદર્ભિત અમુક નિર્ણયો થયા પછી જ એમને અત્યારે ફરજ મોકૂફી છે એમાંથી મુક્તિ મળશે. ત્યાં સુધી ફરજ મોકૂફી ચાલુ રહેશે. જે હેરેસમેન્ટ કમિટી છે એમને તો કોઈ કાર્યવાહી કરી નથી અને જે કોઈ ફરિયાદ નથી થઈ, ઘણા બધા બાબતો એમને સમગ્રતઃ જોતા હેરેસમેન્ટ સમિતિનો રિપોર્ટ એકલો મહત્વનો હોતો નથી. યુનિવર્સિટીની પ્રતિષ્ઠા, યુનિવર્સિટીની સાથે સંકળાયેલી કેટલીક બાબતો અને સર્વાનુમતે અમે આ નિર્ણય ઉપર એફએસએલ રિપોર્ટ જવા માટેનો નિર્ણય કર્યો છે. હેરેસમેન્ટ સેલ હોઈ શકે કે એમાં કલમ છે કે ફરિયાદી હોવું જોઈએ, પણ આજે સમગ્રતઃ યુનિવર્સિટીની સર્વોચ્ચ સમિતિ જે સિન્ડિકેટ છે એમને યોગ્ય લાગ્યું છે અને સર્વાનુમતે અમે આ નિર્ણય કર્યો છે. જે રીતે ત્રણ ઘટનાઓ બની એક દોઢ વર્ષમાં એને લઈને કોઈ એવા નિયમો આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે કડકમાં કડક કાર્યવાહી તો અત્યારે કરી પણ આવતા દિવસોમાં ન બને અથવા તો કોઈ એવો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય? ત્રણેય ઘટનાઓમાં સિન્ડિકેટ ક્યારેય કોઈ નબળો નિર્ણય કે એવો નિર્ણય નથી લીધો. આ બધી ઘટનાઓ વ્યક્તિગત ઘટનાઓ છે, શિક્ષણ જગત સાથે સંકળાયેલી ઘટનાઓ છે, વ્યક્તિગત ઘટનાઓ છે અને વ્યક્તિગત ઘટનાઓને અમે નબળો નિર્ણય નથી અમારો અને સતત આવી ઘટનાઓ ન બને એ નિર્ણય જ એ દિશામાં લઈ રહ્યા છીએ. પીએચડીમાં જ્યારે જરૂર પડતી હોય છે, જે દીકરીઓ છે અથવા તો વિદ્યાર્થીઓ છે એમને જરૂર પડતી હોય તો આવતા દિવસોમાં કોઈ એવો નિર્ણય લેવામાં આવે કે આવી જે ખૂબ જ જરૂરિયાત ન ઊભી થાય અથવા તો કોઈ પણ એમ એવો કોઈ નિર્ણય લેશો આવતા દિવસો? આવતા દિવસોમાં આ બાબતે ગાઈડલાઈન બહુ સ્પષ્ટ છે યુજીસીની કે ક્યારે પીએચડી કરનાર વિદ્યાર્થીઓને બોલાવવા, કેટલા પ્રમાણમાં ચર્ચા કરવી, કેવી રીતે ચર્ચા કરવી એની ગાઈડલાઈન બહુ સ્પષ્ટ છે અને આ માટે આવતા દિવસોમાં દરેક માર્ગદર્શક સાથે અમે એક ચર્ચા પણ કરવાના છીએ અને આ બાબતની ગંભીર ઘટનાઓ ન બને. કેટલીક વખતે બંને પક્ષે હોઈ શકે અને એ બંને પક્ષે
આ ઘટના એ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી હોય તો એ માટે અમે આગામી દિવસોમાં જે માર્ગદર્શક શ્રીઓ છે એની સાથે ચર્ચા વિચાર વિમર્શ અને તો આંગે જ વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અંકિત પોપટ પાસેથી. જી અંકિત, એટલે કે હવે પ્રોફેસરની જે મુશ્કેલીઓ થોડી હળવી થઈ હતી તે હજુ હળવી થતી દેખાઈ નથી રહી, આ અંગે પણ આપણે વાતચીત કરીશું અને સતત આપને અપડેટ પણ અમે આપતા રહીશું. આગળ વધીશું. અરવલ્લીમાં કચ્છી પાટીદાર સમાજની રેલી નીકળી હતી ગુંડા રાજ હટાઓ બેનર સાથે. આ રેલી યોજાઈ હતી મારામારીના આરોપીને પકડવાની માંગ કરાઈ છે. તો 25મીએ હોસ્ટેલના ગૃહપતિને માર માર્યો હતો. ગાંધીનગર ખેડા સાબરકાંઠાથી લોકો આવ્યા છે અને પોલીસ સામે આગેવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. તો સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યારે માર મારવામાં આવ્યો હતો, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે 3-4 લોકો છે અને જે ગૃહપતિને માર મારી રહ્યા છે. તો 5-1 લોકો અહીંયા જોવા મળી રહ્યા છે અને તેની સામે જ આ રેલી યોજાઈ હતી. મારામારીના આરોપીને પકડવાની માંગ કરવામાં આવી છે. કચ્છી પાટીદાર સમાજની આ વિશાળ રેલી જેમાં મહિલાઓ અને યુવતીઓ પણ જોડાઈ હતી. આ અંગે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, ગૃહપતિને જે રીતે માર મારવામાં આવ્યો તેની સામે રેલીનું આયોજન કરવામાં આવ્યું, આ રેલીની માંગ શું છે, લોકોની માંગ શું છે? ચોક્કસથી સંધ્યા, જે ગત 25 જાન્યુઆરીએ મોડાસા શહેરમાં જે ઘટના બનવા પામી હતી, જે એના સીસીટીવી પણ સામે આવ્યા છે. ખાસ કરીને એક પથ્થર મારવા મામલે ત્યારબાદ મારામારીમાં આ ઘટના થઈ હતી અને ત્યારબાદ સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે એનો આ જનાક્રોશ આજે જોવા મળી રહ્યો છે મોડાસા ખાતે. કે જે આરોપીઓ છે એ હજુ સુધી ફરાર છે, તેને ઝડપવા માટે પોલીસ દ્વારા સઘન પગલાં ભરવામાં નથી આવતા. તેના કારણે એક જે કચ્છી પાટીદાર સમાજ છે તે હાલ રડુ પર આવી ચૂકી છે. 4 જિલ્લાના સમાજના લોકો અહીં અરવલ્લીના મોડાસા મથક ખાતે છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ રેલી કરી રહ્યા છે. ખાસ કરીને આપણી સાથે જોડાયા છે, આપ જણાવશો કેમ રેલી કાઢવી પડી રહી છે, શા માટે? સાહેબ, અમારી સમાજની ઉપર આજે આનંદભાઈ અમારી હોસ્ટેલ અમારી સમાજના ઈસમો દ્વારા ચાલતી હોસ્ટેલના રેક્ટર શ્રી આનંદભાઈ ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે અમાનવીય રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેની ફરિયાદ લેવામાં મોડાસા પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અમે રાત્રે 11:55 સુમારે બનેલી ઘટનાનો અરજી આપેલી હતી. જે ફરિયાદ આપેલી હતી તેની ફરિયાદ લીધેલી છે, જેમાં અમારી લૂંટની ફરિયાદ લીધેલી નથી. જે અમે 3/2/2020ના રોજ આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબ. આજે શા માટે આ રેલી કરવામાં આવી, જે પ્રકારે જનસંખ્યા છે 8000થી વધુ જનસંખ્યા છે, શા માટે આક્રોશ? સાહેબ, આની અંદર આજની મેઇન અમારી રેલી છે એના આજનું આવેદનપત્રમાં અમારા જાણવા મુજબ પોલીસ દ્વારા આરોપીઓને આગોતરા જામીન લેવા માટે પૂરતો સમય આપી તેની ધરપકડ ન થાય તેવા પોલીસની અંદર રહેલા અમુક તત્વો દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. તો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને આ આવેદનપત્ર આપવામાં આવે છે કલેક્ટર સાહેબને. ચોક્કસથી, જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમને છાવરવામાં આવે છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક આ રોષ હવે રોડ ઉપર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હજારોની સંખ્યામાં લોકો અહીંયા મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે, આવેદનપત્ર આપવાના છે કે જે ફરાર આરોપીઓ છે તેમને ઝડપી મારવામાં આવે. ખાસ કરીને એક જન આક્રોશ અહીં જોવા મળી રહ્યો છે કે કાયદાના જે લીલે લીલાવડી રહ્યા છે તેમાં જિલ્લા પોલીસ વડાની કામગીરી પાછળ પણ શંકા બતાવવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવે તેવી માંગ અહીં ઉગ્ર બની રહી છે. સંધ્યા જી, હાર્દિક, આ તપાસ ક્યાં પહોંચી છે અને ક્યાં ક્યાંથી લોકો અહીંયા જોડાયા છે? શું આ એક શક્તિ પ્રદર્શનના રૂપે પણ જોવાઈ રહ્યું છે? ચોક્કસથી આ એક શક્તિ પ્રદર્શન છે. ખાસ કરીને મોડાસા ખાતે ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે મેઘરજ ખાતે. ત્યાંથી જે 3-4 કિલોમીટરનું જે લાંબુ જે ચાલી અને લોકો અહીં આવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારનું અહીંયા જનસમર્થન અહીં મળી રહ્યું છે, જે ભોગ બનનાર આનંદભાઈ પટેલ છે તેમને હાલ પણ તેઓ હોસ્પિટલમાં દાખલ છે, તેમની જે સ્થિતિ થઈ હતી તેના કારણે ક્યાંક ને ક્યાંક એક આક્રોશનો માહોલ હોય છે. આરોપીને જલ્દી ધરપકડ કરવામાં આવે, ગુંડા રાજ અરવલ્લીમાંથી હટાવવામાં આવે તેવી ખાસ માગણી કરવામાં આવી છે. કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ
નબળી અરવલ્લી જિલ્લામાં બની રહી છે. ખાસ કરીને જે સમયગાળો ચાલી રહ્યો છે, જાન્યુઆરી માસ કહો, તેમાં ચોરીઓ કહો, ત્યારબાદ ગુંડાગર્દી કહો, ત્યારે આ પ્રકારની સામાજિક જે તત્વો છે, અસામાજિક તત્વો, તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો પોતાની જાતને સુરક્ષિત સમજી નથી રહ્યા. તેના કારણે હવે રોડ ઉપર ઉતરવાની ફરજ પડી છે. કહી શકાય કે ચાર ચાર જિલ્લાના લોકો રોડ ઉપર ઉતરીને ન્યાય માટે લડત લડી રહ્યા છે, ત્યારે પોલીસ વિભાગ સામે પણ એક પડકાર છે કે જે ફરાર આરોપીઓ છે તેમને ઝડપથી ઝડપી પાડવામાં આવે. જી જી, હાર્દિક આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો એક શક્તિ પ્રદર્શનના રૂપે પણ આ રેલીને જોવામાં આવી રહી છે. ભાવનગરના ઘોઘો રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના થઈ છે અને પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલકે કાબુ ગુમાવતા બીજી બાજુ જઈ અને પટકાયો છે. તો બાઇક ચાલક નાળું કુદાવી અને રોડ પર પટકાયો છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. તો સીસીટીવી જે રીતે સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. યુવક રસ્તાની બીજી તરફ પટકાય છે અને બાઇક ફંગોળાઈ જાય છે. યુવક પણ બીજી તરફ પટકાય છે અને જેમાં તેનું મોત નીપજ્યું છે. બાઇક ચાલકે જીવ ગુમાવવો પડ્યો છે. ભાવનગરના એક મોલમાં ટિકિટ કાઉન્ટર પર એક શખ્સે ટિકિટને લઈને માથાકૂટ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શખ્સે મફતમાં ટિકિટની માંગણી કરી હતી. કાઉન્ટર તરફથી મફતમાં ટિકિટ ન આપતા શખ્સે રિવોલ્વર કાઢી લીધી અને ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે શખ્સ દારૂના નશામાં હતો. તેની પાસે રિવોલ્વર નહીં પરંતુ લાઇટર હતું. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો ફરી એકવાર આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ટિકિટ બાબતે આ માથાકૂટ થઈ હતી અને કાઉન્ટર તરફથી મફતમાં ટિકિટ ન આપતા તેણે ગન બતાવી હતી, પરંતુ આખરે તે ગન ન હતી. તપાસ કરતા સામે આવ્યું કે તે લાઇટર હતું, પરંતુ જે યુવક હતો તે દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. આ તરફ ભરૂચમાં વૃદ્ધની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. ઉછીના નાણાં મુદ્દે મહિલાએ હની ટ્રેપમાં ફસાવી અને વૃદ્ધની હત્યા કરી નાખી. 80 વર્ષના મોહમ્મદ ઉમરજી ગુમ થયા હતા. જોકે તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હત્યાના સીસીટીવી સામે આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ વૃદ્ધની હત્યા કરી અને મૃતદેહ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો. પોલીસે સીસીટીવી પરથી ગુનો ઉકેલી અને 4 આરોપીની ધરપકડ કરી છે. સુફિયાબેન, સુમૈયાબેન આ બંને ભેગા મળી અને જે મોહમ્મદ ઉમરજી ચેતન છે તેઓ પાસેથી લીધેલા રૂપિયા તેમને પરત ના આપવા પડે એ માટે તેમને સુમૈયાબેનના ઘરે બોલાવેલા. ત્યારબાદ એમને અગાઉથી રચી રાખેલ ગુનાહિત કાવતરાના ભાગરૂપે મહેમૂદ ઇબ્રાહીમ દિવાન એને બોલાવેલો અને ઘરની પાછળ જે ગેલેરીનો બાથરૂમનો ભાગ આવેલો છે ત્યાં કાકાને લઈ જઈ અને તેમનું આ ગળું દબાવી અને હત્યા કરી. તો રાજકોટથી સમાચાર. આર્થિક અભીસમાં યુવાનનો આપઘાત. ત્રીજા માળેથી પડતું મૂકી અને કર્યો છે આપઘાત. અપાર્ટમેન્ટના ત્રીજા માળેથી જંપલાવી અને આપઘાત કર્યો છે. તો સાધુ વસવાણી રોડ પર આવેલ પંચેશ્વર 45 વર્ષીય પૂર્વેશ વસુયાએ કર્યો છે આપઘાત. આ અંગે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અંકિત પાસેથી. જે અંકિત, યુવાનનો આપઘાત કારણ શું સામે આવ્યું છે? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો યુનિવર્સિટી પોલીસને એક જાણકારી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પર આવેલ જે પંચેશ્વર એપાર્ટમેન્ટ છે ને તેના ત્રીજા માળેથી જે પૂર્વેશ વસોયા નામનો જે પટેલ યુવાન 45 વર્ષીય જે શખ્સ છે તેને આપઘાત કર્યાના સમાચાર યુનિવર્સિટી પોલીસને મળ્યા હતા ને જે મામલે તાત્કાલિક અસરથી યુનિવર્સિટી પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોષી ઘસી ગયો હતો અને ત્યારબાદ અત્યારે જે લાશ છે તેને પોસ્ટમોર્ટમ રૂમે પીએમ માટે ખસેડવાની તજવીજ છે પણ હાથ ધરવામાં આવી છે. તો સાથોસાથ અત્યારે જે પોલીસનું પ્રાથમિક તારણ જે બહાર આવ્યું છે, પરિવારજનોની જે પૂછપરછ કરવામાં આવી છે, તેમાં આર્થિક ભીસના કારણે પૂર્વેશ વસવિયાએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. તો સાથોસાથ આપઘાતના સીસીટીવી ફૂટેજ પણ હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જી જી, અંકિત આપનો આભાર.
સુરતમાં ફેરિયાઓએ સોસાયટીના રહીશો પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે ફેરિયાઓએ સોસાયટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે પૂના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. મહેસાણામાં દૂધસાગર ડેરી આગળ એબીવીપી અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું. દૂધસાગર ડેરી દ્વારા ચલાવવામાં આવતા કોર્સને લઈ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. કોર્સમાં 76 જેટલા વિદ્યાર્થીઓને નોકરી ન મળતા વિરોધ કર્યો છે, ત્યારે વિદ્યાર્થીઓએ ડેરીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા ડેરી તંત્ર અને એબીવીપી વચ્ચે ઘર્ષણ થયું હતું. ડેરીની ઓફિસના કાચ પણ તૂટ્યા હતા. તો આ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. તેઓ ઓફિસની અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. પોલીસ તેમને જતા રોકી રહી હતી, પરંતુ યુવાનો હતા કે તેઓ માનવા માટે તૈયાર ન હતા અને બળ પ્રયોગ કરી રહ્યા હતા. તો ડેરી તંત્ર, એબીવીપી, પોલીસ પણ ત્યાં હતી અને બીજા દિવસે આ સતત આ વિરોધ યથાવત રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગેરકાયદે દબાણો દૂર કરવા ગયેલી ટીમ પર વાસણાના સ્થાનિકોએ પથ્થરમારો કર્યો. બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી અને ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. સુરતમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યા બાદ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે વિદ્યાર્થીનીના સહપાઠીઓ તેને ડરાવતા હતા, જેના બાદ વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે સોરી મમ્મી પાપા તમારી રાધલી, આટલો ઉલ્લેખ કર્યો છે. વિદ્યાર્થીનીએ ગળેફાં સો ખાઈ અને આત્મહત્યા કરી લીધી. છોકરી ગયેલી તે પાછી નાઈ આવી, પછી ફાંસો ખાઈ લીધો કે શું થયું. અમે હતા નહીં ઘરે, અમે ખેતરમાં મજૂરી કરવા ગયેલા પાણી પાવા. સોસાઇટ નોટમાં લખેલું કે પપ્પા આ નાંદલી બાઈને તમે હાઈટના રાખજો, ખુશ રાખજો, મેં નથી એવું લખેલું હતું. શિક્ષકો મારે છે? ના. તો સુવાની કેમ આવું કર્યું? એને બધા છોકરા બિવરાવતા હતા કે તું કાલે નહીં હા સ્કૂલે નહીં આવલી તો તને મારે, એટલે કર્યું. તો દાહોદમાં વિદ્યાર્થીનીનો આપઘાત, સંજેલીના ચંદાણાના મુવાડાની આ ઘટના છે. ઘરમાં ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની. આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે. તો સાબરકાંઠામાં જંગલમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી છે. વિજયનગરના પરોસડાના જંગલની આ ઘટના છે. ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી છે. મૃતક ખેડ બ્રહ્માના દીપથેલી ગામનો વતની છે. ઈડરના ઉમેદગઢની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ધોરણ 11માં અભ્યાસ કરતો હતો અને રવિવાર બપોરથી વિદ્યાર્થી ગુમ હતો. સુરતથી સમાચાર છે. સ્કૂલ રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ પાસે સ્કૂલ રિક્ષાને ધક્કો મરાવાયો છે. નાનપુરા વિસ્તારની આ ઘટના છે. રિક્ષા બંધ થઈ જતા બાળકો પાસે ધક્કો મરાવાયો છે. ખાનગી સ્કૂલની હતી આ રિક્ષા. તો રિક્ષા બંધ થઈ ગઈ અને ત્યારબાદ નાના ભૂલકાઓ તેને ધક્કો મારી રહ્યા છે અને રિક્ષાને આગળ વધારી રહ્યા છે. તો આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. નાના બાળકો સ્કૂલની જે રિક્ષા હતી, જે રિક્ષામાં રોજે તેઓ સ્કૂલ અવર જવર કરે છે, તે રિક્ષા બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેઓએ ધક્કો મારવાની ફરજ પડી હતી. તો છોટાઉદેપુરમાં શિક્ષકોની હાજરીની પોલ ખુલી ગઈ છે. ઓનલાઈન હાજરીના નિયમ હોવા છતાં પોલમ પોલ 6 દિવસ રજા પર ઉતર્યા બાદ હાજરી પૂરી દેવાય છે. પહેલા પત્રક કોરા અને પછી હાજરી ભરાઈ ગઈ હતી. શિક્ષિકા ચંપાબેનની સહીની હાજરીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો 6 દિવસ તેઓ રજા પર હતા ત્યારે પત્રકમાં સાઈન ન હતી, પરંતુ જ્યારે તેઓ રજા પરથી પાછા આવ્યા કે 6 દિવસની હાજરી પૂરાઈ ગઈ છે.
તો શિક્ષિકા ચંપાબેનની સહીની હાજરીના ફોટો પણ હવે વાયરલ થઈ રહ્યા છે. બોટાદના ગઢડામાં ઇગોરાલા ગામમાં પ્રાથમિક શાળાના સ્કૂલને તાળાબંધી કરાઈ છે. પૂરતા શિક્ષકો ન હોવાથી સ્કૂલને તાળાબંધી કરવામાં આવી છે. 175 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષક હોવાથી ગામ લોકોએ સ્કૂલને તાળાબંધી કરી છે. વાલીઓ અને બાળકોએ મળી અને સૂત્રોચ્ચાર કર્યા. રાજકોટમાં 523 ખાનગી સ્કૂલોને નોટિસ અપાઈ છે. માન્યતાના પુરાવા રજૂ ન કરતા કાર્યવાહી કરાઈ છે. સ્કૂલોમાં હતો ફાયર સેફ્ટીનો અભાવ. જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી છે. રાજકોટ શહેરની 471 ખાનગી સ્કૂલને નોટિસ અપાઈ છે. ઉપલેટાની 23, જેતપુરની 30 સ્કૂલોને નોટિસ અપાઈ છે અને 10 દિવસમાં જવાબ રજૂ કરવા પણ આદેશ અપાયો છે. શાળાઓ પાસેથી જે અમારી પાસે વિગતો ઉપલબ્ધ થઈ છે તેની અંદર પૂર્તતાઓ છે અને એ પૂર્તતાઓ પૂરી કરવા માટે થઈ તમામ શાળાઓ એટલે કે લગભગ 423 જેવી શાળાઓ અમારી પાસે અમારા કાર્યક્ષેત્રની અંદર આવે છે. આ તમામે તમામ શાળાઓને પૂર્તતાઓ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માટે અમારી કક્ષાએથી નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે અને 10 દિવસની અવધિ આપવામાં આવેલી છે. જૂનાગઢ યાર્ડમાં મગફળી ભેળસેળનો મામલો સામે આવ્યો છે. જે મગફળીની 156 ગુણી સીઝ કરાઈ છે. તો એલસીબીએ કૌભાંડ કેસમાં 4ના નિવેદન પણ લીધા છે. ગોડાઉન મેનેજર સહિત 4ની પૂછપરછ કરાઈ છે. કિસાન કોંગ્રેસ અધ્યક્ષનું પણ નિવેદન લેવાશે. એલસીબી ખેડૂતોના નિવેદન લેશે. આણંદના ખંભાતમાં કૃષિ સહાયમાં છેતરપિંડીના કેસમાં તાલુકા પંચાયતના 2 કમ્પ્યુટર ઓપરેટર, 1 વિલેજ કમ્પ્યુટર ઓપરેટર સામે ફરિયાદ નોંધાઈ છે. તપાસમાં ખુલ્યું છે કે આ શખ્સો ખેડૂતોના બોગસ ફોર્મ ઉભા કરી બેંક અકાઉન્ટ ખોલાવી 2,83,000ની ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો. જોકે આણંદ ડીડીઓના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં ધારાસભ્ય મયુર રાવલના મૃતક પિતા કનૈયાલાલ રાવલનું પણ કૃષિ સહાયનું ફોર્મ ભરાતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. જિલ્લામાં 19 ખેડૂતોના નામે બોગસ ફોર્મ ભરાયા હતા. અરવલ્લીમાં ટેકાના ભાવે વેચેલી મગફળીનું પેમેન્ટ સમયસર ન મળતા નારાજ ખેડૂતોએ અડદની ટેકાના ભાવે વેચવા નોંધણી નથી કરાવી, જેને લઈ અનેક ખેડૂતોને માર્કેટ યાર્ડમાં પ્રતિ મણ 200 રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખરીફ સિઝનમાં ખેડૂતોએ 11,000 હેક્ટરમાં અડદનું વાવેતર કર્યું હતું અને સરકારે અડદની મણે 1,140 રૂપિયાના ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી. 1 જાન્યુઆરીથી નોંધણી હાથ ધરાઈ હતી. જોકે મગફળીના વેચાણ બાદ પૈસા સમયસર ન મળતા ખેડૂતે આ વખતે અડદ માટે નોંધણી જ ન કરાવી. આ તરફ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની 35 બોરી અડદની આવક ચાલી રહી છે, જ્યાં 600-950નો ભાવ મળી રહ્યો છે. પરંતુ આ વેચાણમાં વેપારીઓ ખેડૂતો પાસેથી ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પ્રતિમણે 540-190 રૂપિયા ઓછા મળી રહ્યા છે. મળાસા એપીએમસીનું કહેવું છે કે માર્કેટમાં 30-35 બોરી અડદની આવક થઈ રહી છે. ઓછા ઉત્પાદન અને સારી ગુણવત્તાના અભાવે ભાવ ઓછા છે. અમરેલી એપીએમસી ચેરમેનની ચૂંટણી યોજાઈ. મોહનભાઈ નાકરાણી બિનહરીફ ચૂંટાયા છે. વર્તમાન ચેરમેને સ્વેચ્છાએ પદ ત્યાગ કર્યો. નાકરાણી બન્યા છે એપીએમસીના 22મા ચેરમેન. ત્યારબાદ તેમને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા, મોં પણ મીઠું કરાવ્યું હતું અને શુભકામનાઓ આપવામાં આવી. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરત માટે ખુશ ખબર છે. અનેક પ્રયાસો બાદ સુરતને મળી છે આઈઆઈટી. કેબિનેટની આઈઆઈટી માટેનું બિલ પાસ થયું છે. દક્ષિણ ગુજરાતના ઘર આંગણે હવે આઈઆઈટી, શિક્ષણની સાથે બિઝનેસની પણ અનેક તક ખુલવાની છે. તો દક્ષિણ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તેના માટે આ સારા સમાચાર છે. તો આઈઆઈટી ખુલશે. અનેક પ્રયાસો બાદ સુરતને મળી છે આઈઆઈટી. કેબિનેટે આઈઆઈટી માટેનું બિલ પાસ કરી દીધું છે અને હવે ઘર આંગણે આઈઆઈટીનો અભ્યાસ કરી શકશે. શિક્ષણની સાથે બિઝનેસની પણ અનેક તકો ખુલવા જઈ રહી છે.
વધુ માહિતી મેળવશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કીર્તેશ પાસેથી. કીર્તેશ, હવે ઘર આંગણે જ શિક્ષણનું હબ મળવા જઈ રહ્યું છે, દૂર નહીં જવું પડે વિદ્યાર્થીઓએ. બિલકુલ, સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો માટે સૌથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. કારણ કે છેલ્લા 3 વર્ષથી આઈઆઈટીની માંગણી કરવામાં આવતી હતી, જોકે આજે કેબિનેટમાં બિલ પાસ કરવામાં આવ્યું છે. સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં આઈઆઈટી ચાલતી છે, જે પીપી ધોરણે ચાલતી હતી, હવે સરકાર દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે. એટલે કે સુરત આંગણે લોકોને શિક્ષણ સાથે રોજગારીની મોટા પ્રમાણમાં તક મળશે, ખાસ કરીને બિઝનેસને પણ એક મોટો પ્રકારનો ફાયદો સામે આવી રહ્યો છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા ખુશીના સમાચાર આજે સામે આવ્યા છે. કેબિનેટે જે રીતે મંજૂરી આપી છે તેને લઈને સુરત અને દક્ષિણ ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં અભ્યાસ કરવા માટે વિચારી રહ્યા છે તેમના માટે સૌથી ખુશીના સમાચાર છે. જી કીર્તેશ, આપનો આભાર. તો અનેક પ્રયાસો બાદ સુરતને મળ્યું છે આઈઆઈટી. કેબિનેટે આઈઆઈટી માટેનો બિલ પાસ કર્યું છે અને સીઆર પાટીલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પાટીલ સાહેબ, સૌથી ખુશીના સમાચાર છે, કારણ કે ઘણા પ્રયાસો બાદ હવે સુરતને મળી છે આઈઆઈટી, એટલે શિક્ષણનું એક મોટું હબ બનવા જઈ રહ્યું છે હવે સુરત. સુરત અને દક્ષિણ ગુજરાત માટે અને ગુજરાત માટે ખાસ કરીને કેટલા ખુશીના સમાચાર કહેવાય કે આઈઆઈટી મળી છે દક્ષિણ ગુજરાતને? ગુજરાતના વિદ્યાર્થીઓની જે એજ્યુકેશનની ભૂખ જે વધી છે અને જે અલગ અલગ ક્ષેત્રમાં જઈને પોતાની ટેલેન્ટને પ્રૂવ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રૂવ કરી રહ્યા છે, એમને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે કે ઘર આંગણે આ પ્રકારની વ્યવસ્થા હોય, એના માટે એમણે બેંગ્લોર કે અન્ય જગ્યાએ જવાની જરૂર ન પડે. ઘણીવાર બહાર જવાને કારણે ખર્ચ વધતો, એટલા માટે પણ મા બાપ આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોય તો ન પણ મોકલતા હોય, એના કારણે એનું ભવિષ્ય રોકાઈ જતું હોય છે. તો આવા કિસ્સામાં જે આ મુશ્કેલી હતી, હવે આ ધીરે ધીરે એક પછી એક જે રીતે જે સુવિધાઓ સુરતને મળી રહી છે એનાથી સુરતને ખૂબ ફાયદો થશે અને જે વિદ્યાર્થીઓને પોતાને એજ્યુકેશનમાં અલગ અલગ ફિલ્ડમાં જવું છે એ બધા જ ફિલ્ડ આપણે ઘર આંગણે ઉપલબ્ધ થશે. આજે આઈઆઈઆઈટી જે નવું જે આપણને એક નજરાણું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યું છે, એના માટે આપણે એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને હું દક્ષિણ ગુજરાતના સૌ યુવાનોને ખૂબ અભિનંદન આપું છું કે એમને આ સુવિધા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે સુરતમાં ચાલતું થવાનું છે. જી, કારણ કે બિઝનેસ હબ છે સુરત અને એની સાથે હવે શિક્ષણ હબ પણ બની જશે, દૂર દૂરથી જે વિદ્યાર્થીઓ હશે તે પણ અભ્યાસ માટે આવશે, એટલે સુરતનું નામ હવે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ થવાનું છે. અને આ ખાસ કરીને જે આ પ્રયાસો કરવામાં આવ્યા હતા આઈઆઈટીને લઈને, તેનું શ્રેય આપ કોને આપવા ઈચ્છી રહ્યા છો? હું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને વ્યવસ્થા આપું છું કે એમણે આ જરૂરિયાતને માંગણીને પણ ધ્યાનમાં લીધી અને આવશ્યકતા સમજ્યા અને જેમ અમે નવસારીમાં મેડિકલ કોલેજ આપી તે જ રીતે આપણે આઈઆઈઆઈટીનું આ સેન્ટર સુરતમાં પણ આપ્યું. તો એ રીતે સુરતને અને દક્ષિણ ગુજરાતને એક પછી એક જે ગિફ્ટ એમના તરફથી મળી રહી છે એના માટે એમને જસ પણ આપું છું, એમનો આભાર પણ વ્યક્ત કરું છું. જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.